nostri biasimi tu apre a loro come la nostra musichina però farà che attimo la cesi ove a quelli due che oggi quei cuore con la cesi la spettima attimo la cesi prima mi è tutto messo a piedi che hai che è scritta ma per aiuta però tu te va di molti di pietra sì prima di pietra sì analisi patologie scelvali cesi per la spettima attimo la cesi però per te è una scuola che analisi patologie per la voce con la spettima tu avrei i Proko lakukan sih. Jika lapre sama je, kini dia balas pati je, na juta juta baru baru mengkota. Kadil pada tadi kita pun kita tak. Dakla tadi ke ena jepang aje, enu kor je, full je, berapa? Enu mur je, perkara je. Jadi, apa tu yang ke pada tadi kita pun kita tak. Berapa sosok na dimirat kere, tu ena ke jumu mosa kere, aje biju ena gizmati, ini ena ni pada tadi syakar kere. Ane ji ena ji bici panan sang pada ini mari til kan to apa main ke apa mana seperti na ta ba ke pada ce di pada ape sama je ke di mana seperti kada se ke pan ke nak pandi bat kare to raja mula ce to e ena ki mur ce baraba to ape ena ki pan ce eno pun pada ke kada ne ape mura ya ke to mura na pan ce અને જે મૂળ છે બરાબર મૂળનો સાંકળ કે તો ઉપયોગ થાય અને એ મૂળ છે મૂળ છે અને એના પાણો જે ઘડી બનાવી છે એ પાણો છે બરાબર તો આ રીતે આપણે એનો ઉપયોગ કરીને મારી પાસે બધી પછી ફોર્મ્યુલા કરી તો ફોર્મ્યુલા કરીને ગમ છે તો ગમી રૂપે બને તો કે ગમ છે એના બીજ બરાબર પછી આમાંથી એટલો ટાળો બનાવી છે અને રોટલી બનાવી છે એટલે વનસ્પતિના કયા વર્ણનો ઉપયોગ થયો છે તે આપણે એમ કે સમજી શકીએ છીએ બરાબર હવે આપણે જોઈએ આગળ કેટલા કેમ કે આદુ છે હળદર છે સેલડી છે આદુ હળદર સેલડી વગેરે એમ કે શું છે પ્રકાર છે તો આદુમાં આપણે જે આમાંના ખેજે ઉપયોગ કરીએ છીએ મસાલામાં પણ એનો સાંકળ આવી જાય ઉપયોગ કરીએ છીએ એટલે પ્રકાર છે તો એનો એમ કે કયો ભાગ આદુમાં કયો ભાગ આપણે પ્રકાર બરાબર સેલડી છે તો સેડીમાંથી ગોળ અને ખાંડ બને છે સેડી ખરેખર શું છે પ્રકાર બરાબર હળદર તો હળદરનો પણ આપણે ઘણી રીતે એમ કે સલાડ તરીકે પણ એનો ઉપયોગ કરીએ છીએ અને હળદરના મસાલા તરીકે પણ એનો ઉપયોગ થાય છે તો હળદર શું છે પ્રકાર છે બરાબર એટલે આ રીતે એમ કે એના પ્રકારમાં પણ ઉપયોગ થાય છે એના મૂળનો પણ ઉપયોગ થાય છે એમાં જે છે મીઠી છે તાંદળીઓ છે તો એનાથી પાન છે તો એ પાનનો સાક કરી દો તો કે આ રીતે કેટલાક ફળ છે કેરી છે અમારા જે અમારી કેરી છે પીટી આપણે બનાવીએ છીએ તેમાં કયા કયા ઘટકો વપરાય છે કે ચોખા છે અરદની દાળ પછી છે મીઠું અને પાણી બરાબર ચોખા જોઈએ ચોખા ને અડદની દાળ એના સ્ત્રોત કયા છે વનસ્પતિ બરાબર આ પણ વનસ્પતિ આપણે પૃથ્વીમાંથી મળે છે મીઠું અને પાણી પૃથ્વી પરથી મળે છે બરાબર
તો એ નથી વનસ્પતિ સ્ત્રોત કે નથી પ્રાણી સ્ત્રોત બરાબર પછી જોઈએ ચિકન કરી ચિકન કરી એટલે મરઘી મસાલા તેલ ઘી અને પાણી બરાબર હવે આ જે મરઘી છે પ્રાણી કહેવાશે એટલે પ્રાણી સ્ત્રોત એના પ્રાણી સ્ત્રોત છે પછી છે તેલ વનસ્પતિ માંથી મળે છે તેલ એ બીજા વનસ્પતિ છે અને ઘી એ પ્રાણી માંથી મળે છે તો એ વનસ્પતિ પ્રાણી લખે તો પણ ચાલે બરાબર ચાલો પેલા આટલું લખી નાખો પછી આગળ લખીએ આ પ્રાણીમાં રસ્વય આવે અને પ્રાણી લખીએ તો પ્રાણી લખીએ તો પછી રસ્વય ના લાગે ચાલો આગળનો ઘટક આપણે લખીએ કયો ખાદ્ય પદાર્થ છે તે જોઈએ બરાબર એમાં એમાં લખવાનું છે ખી ખીર માટે શું જોઈએ દૂધ ચોખા અને ખાંડ દૂધ છે પ્રાણી પેદાશ છે પ્રાણી નથી નાખવાનું ચોખા જેવો નથી અને ખાંડ અને શેરડી માંથી મળે છે બરાબર એટલે એ પણ શું થયું વનસ્પતિ બરાબર ગાજરનો હલવો એમાં પણ ગાજર દૂધ ઘી ખાંડ સૂકો મેવો ગાજર એવું નસો ગાજર વનસ્પતિ છે ને દૂધ પણ આપે પ્રાણી પણ પ્રાણી આપે બરાબર પ્રાણીના દૂધમાંથી આપણે બનાવીએ પ્રાણી વનસ્પતિ અને સૂકો મેવો એ પણ વનસ્પતિ બરાબર ચાલો લખી નાખો લખાઈ ગયું કે વનસ્પતિ માંથી મળતી પેદાશ વનસ્પતિ પેદાશ કહેવાય
પ્રાણીઓ માંથી પડતી બેટાસ પ્રાણી બેટાસ કે બરાબર આપણે પ્રાણીઓ છે તો ગાય ભેંસ છે એ દૂધ આપે છે મરઘી છે માંસ અને ઈંડા આપે છે બરાબર એટલે એ પ્રાણી પેદાશ છે હવે વનસ્પતિ છે અનાજ કઠોળ શાકભાજી ફળ બધું આપે તેથી પ્રાણી વનસ્પતિ પેદાશ થાય પ્રાણીના દૂધમાંથી એમ કે દહીં પનીર ઘી વગેરે દહીં દૂધ પનીર ઘી વગેરે બનાવી શકાય અને તેથી તે પ્રાણીમાંથી પણ કહું હોવાથી પ્રાણી પેદાશ કે મે વનસ્પતિના કેટલાક ભાગો કે ખોરાક તરીકે આપણે ઉપયોગમાં લઈએ છીએ તે જોઈએ એક આકૃતિ દોરી અને તેના આધારે વનસ્પતિના ભાગો આપણે સમજી લઈએ બરાબર નાની સાથે આપણે એક દોરી લઈએ આપણે પહેલા પણ સમજાવ્યું તમને કે આદુ એક પ્રકાર છે આદુ એક પ્રકાર છે બરાબર પછી મૂળો છે ગાજર છે મૂળ છે કેરી છે ઘઉંના બીજ છે એ શું કહેવાય એના ફળ કહેવાય બરાબર મરી મસાલાના જે બીજ આવે એ પણ એના ફળ કહેવાય તો પાંદડિયાની ભાજી મેથીની ભાજી સરસવના જે પાન છે એ એમ કે એને જે પર્ણ છે એ ભાજી તરીકે ખોરાકમાં આપણે ઉપયોગ લઈએ છીએ તો એનો પણ આપણે ક્વેશ્ચનમાં લખીએ છીએ કે કયો એનો પ્રકાર છે પર્ણ છે મૂળ છે બરાબર તો એ પણ લખાય આકૃતિ દોરે ગઈ હવે લૂછી નાખું છું અને આપણે લખીએ છીએ કે બરાબર આકૃતિ દોરે ગઈ હોય તો લૂછી નાખું છું હું લખું છું એટલે જોડે જોડે લખજો વનસ્પતિના કયા ભાગ વપરાયા છે તે
ગોળ છે ભાજી પાણો છે બરાબર છે મસાલા ફળ મસાલાને મરચા શું છે ફળ તેલ છે બીજ Thank you, sir.